હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ધોરણ બાર પ્રકરણ બે એટલે કે ચેપ્ટર બે સબ્જેક્ટ કોમ્પ્યુટર કેશ કેડિંગ સ્ટાઇલ સીટ અને જાવા સ્ક્રિપ્ટ એટલે કે સી ડબલ એસનો ટૉપિક વન આપણે પહેલાં શીખી ગયા છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એની વિડીયો પણ મૂકી છે આપણે તો આજે એનું પ્રેક્ટિકલ કરીશું વિદ્યાર્થી મિત્રો આજે પ્રેક્ટિકલમાં એવા પણ ક્વેશ્ચન્સો શીખીશું કે જે પરીક્ષામાં પૂછાવાલાયક હોય જે તમને પ્રેક્ટિકલમાંથી તમે પ્રેક્ટિકલ જોશો એ પ્રેક્ટિકલ જાતે કરશો બરાબર છે તો તમને વધારે ખબર પડશે કે એ પ્રશ્નો કેવા હોય છે ને કઈ રીતે પૂછાય છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આગળ વધીએ કમ્પોઝરની સ્ક્રીન તમને દેખાય છે બરોબર છે એની બાજુમાં લખ્યું છે અનટાઇટેલેડ અને નીચે પણ લખ્યું છે અનટાઇટેલેડ એટલે કે હજુ કોઈ ફાઇલ બની નથી બરાબર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ફાઇલ એડિટ વ્યૂ ઇન્સેટ ફોર્મેટ ટેબલ ટૂલ્સ હેલ્પ એ બધા કમ્પોઝરના મેનો બાર છે શું કહેવાય છે મેનો બાર છે જેની સંખ્યા આઠ છે કેટલી છે આઠ છે તમે દેખી શકો છો તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કમ્પોઝરમાં કેટલા બાર આવેલા હોય છે કે કમ્પોઝરમાં મેનુબારની સંખ્યા કેટલી હોય છે એવો પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તમે દેખી શકો છો આઠ આઠ એવા બાર છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો જવાબ આઠ આવશે જેની તમે નોંધ લેશો બરાબર વિદ્યાર્થી મિત્રો આ અગત્યનો ક્વેશ્ચન છે ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અચૂક પૂછાશે એટલે તમને જાણ કરું છું કે પ્રેક્ટિકલ શીખવાડતા શીખવાડતા બધા જ ક્વેશ્ચન શીખવાડીશ બરાબર છે આગળ વધીએ નીચે બોલાય છે કમ્પોઝિશન ટૂલબાર શું બોલાય છે કમ્પોઝિશન ટૂલબાર તમે દેખી શકો છો કે ન્યૂ ઓપન સેવ બધું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો એ બધું શું છે કમ્પોઝિશન ટૂલબાર છે તમે દેખી શકો છો કે એમાં સી ડબલ એસ જ્યાં સી ડબલ એસ એડિટર લખ્યું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો તમને એવો પ્રશ્ન પૂછાય કે કમ્પોઝરમાં સી ડબલ એસનો આઈકોન ક્યાં આવેલો હોય છે કમ્પોઝરમાં સી ડબલ એસનો આઈકોન ક્યાં આવેલો હોય છે તો કમ્પોઝિશન ટૂલ બાર પર ક્યાં કમ્પોઝિશન ટૂલ બાર પર વિદ્યાર્થી મિત્રો આઇકોન જરૂરથી દેખજો કેવો હોય છે બરાબર છે એ તમારી બુકમાં પણ આવો આઈકોન આપ્યો છે જેને ધ્યાનથી દેખજો એટલે તમને વધારે ખબર પડશે અને આ પ્રેક્ટિકલ અચૂકપણે દેખજો શીખજો પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાય તો સરળતા રહે બરાબર વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવશે કમ્પોઝિશન ટૂલ બાર બરાબર જે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે બે પ્રશ્નો આમાં આપણે આ પ્રેક્ટિકલમાં શીખ્યા છે કમ્પોઝરને લગતા એવા પ્રશ્નો પૂછાશે તમને બરાબર જે વિદ્યાર્થી મિત્રો જેમ કે આ કમ્પોઝિશન ટૂલ બાર કહેવાય છે ઉપર મેનું બાર છે હવે થર્ડ ક્વેશિયન કે કમ્પોઝરની સ્ક્રીન પર કેટલા ભાગ હોય છે કમ્પોઝરની સ્ક્રીન પર કેટલા ભાગ હોય છે તો તમે દેખી શકો છો કે આ વર્ક એરિયા કહેવાય અને આ સાઇટ મેનેજર કહેવાય વર્ક એરિયા આને કહેવાય ને અને સાઇટ મેનેજર કે કહેવાય જે વિદ્યાર્થી મિત્રો તમે દેખી શકો છો સાઇટ મેનેજર બરોબર વિદ્યાર્થી મિત્રો તો બે ભાગ છે કેટલા છે કમ્પોઝરના એટલે કે કમ્પોઝરની સ્ક્રીન પર કેટલા ભાગ હોય છે વિદ્યાર્થી મિત્રો બે ભાગ હોય છે તમે અચૂકપણે દેખી દેખી શકો છો બે ભાગ હોય છે બરોબર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પેજ ટાઇટલ સી ડબલ એસ પર ક્લિક કરીશું એટલે પેજ ટાઇટલ આવશે તમે એક બોક્સ દેખી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો અંદર આપણે લખીશું ટાઈપ કરીશું www.css. તમે અહીંયા દેખી શકો છો.com બરોબર છે www.css.com હવે એક ઓકે કરી જો એટલે સેવ એસ કેસે કે આપણે ક્યાં સેવ કરવું જો તો હું ડેસ્કટોપ પર સિલેક્ટ કરી બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો ત્યાં હું લખી css. એચ ટી એમ તમે અહીંયા ધ્યાનથી દેખી શકો છો બરાબર છે વિદ્યાર્થી મિત્રો સી ડબલ એસ ડોટ એચ લખ્યું છે તો પછી અહીંયા એક્સટેન્શન નામ આપણે એચ આપ્યું છે પછી હું એને સેવ કરીશ વિદ્યાર્થી મિત્રો તો તમે અહીંયા દેખી શકો છો સી ડબલ એસ વન ડોટ એચ એવું નામ આપ્યું છે પછી હું એને સેવ કરીશ વિદ્યાર્થી મિત્રો સી ડબલ એસ સ્ટાઇલ સીટ તમે અહીંયા દેખી શકો છો સી ડબલ એસ સ્ટાઇલ સીટ એવું એક બોક્સ ખુલ્યું છે જેમાં જેમાં તમે નીચે દેખી શકો છો એક ડ્રોપડાઉન મેનુ છે તમે દેખાય છે આ ડ્રોપડાઉન મેનુ એ ડ્રોપડાઉન મેનુ પર હું ક્લિક કરીશ એટલે તમે દેખી શકો છો એચ વન એચ ટુ એચ થ્રી એચ ફોર એચ ફાઇવ એચ સિક્સ બરાબર છે વિદ્યાર્થી મિત્રો મેં તમને આગલા ટૉપિકમાં એક સ્ટોરી કહી હતી કે આપણા સ્ટેટમાં એક છોકરાને પહેલો નંબર લાવો હોય તો મહેનત તો કરવી જ પડે બરાબર છે તો આપણે વિદ્યાર્થી મિત્રો આજે એ સ્ટોરીને ફોલો કરીશું કે એ છોકરાને મહેનત કરાવીશું આપણે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે એક છોકરો સિલેક્ટ કરીશું જેનું નામ હશે એચ વન કયું હશે એચ વન હેરિંગ વન હેરિંગ ટુ હિરિંગ થ્રી એવા બધા આપ્યા છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમે દેખી શકો છો એવા છ બાળકો છે કેટલા જે છ બાળકો છે આપણે એમાંથી ક્લિક કરીશું એચ વન શું શું વિદ્યાર્થી મિત્રો બે બે વખત હું બોલું છું વિદ્યાર્થી મિત્રો કેમ કારણ કે તમને સમજણપૂર્વક સમજાવવા માગો છું એટલા માટે કે તમને સમજણ પડે બરોબર છે વિદ્યાર્થી મિત્રો એટલે આ વિદ આ વિડીયો જરૂરથી દેખજો ઓકે વિદ્યાર્થી મિત્રો આ એક સ્ટોરી છે એચ વન એટલે એક સ્ટુડન્ટ છે બરાબર છે એને આજે મહેનત પણ કરાવીશું અને એનું પરિણામ બી દેખીશું ઓકે વિદ્યાર્થી મિત્રો આ તમે છ બાળકોમાંથી આપણે એક બાળક સિલેક્ટ કર્યો છે એચ વન છે કોણ છે એચ વન નીચે ક્રિએટ સ્ટાઇલ રૂલ છે શું છે ક્રિએટ સ્ટાઇલ રૂલ હવે આપણે આગળ વધીશું કે ક્રિએટ સ્ટાઇલ રૂલ પર ક્લિક ક્લિક કરીશું તો તમે અહીંયા દેખી શકો છો હું ક્રિએટ સ્ટાઇલ રૂલ પર ક્લિક કરીશ વિદ્યાર્થી મિત્રો તો તમને આગળની એક આગળનું એક બોક્સ દેખાશે આ સી ડબલ એસ શું આવ્યું સી એસ સ્ટાઇલ સીટ જેમાં સિલેક્ટર આપણે એચ વન એક બાળકને સિલેક્ટ કર્યો છે એચ વન નામનો બાળક છે જેમાં અત્યારે જનરલ પર છે આપણે જેમાં તમે વર્ક એરિયા દેખી શકો છો અત્યારે એને કોઈ મહેનત કરી નથી એટલે કે હોમવર્ક કર્યું નથી એટલે એ બ્લેન્ક બતાડે છે વિદ્યાર્થી મિત્રો સ્ટોરી થોડી યાદ રાખજો બરાબર છે આ સ્ટોરીને થોડું ફોલો કરજો તો પ્રેક્ટિકલ તમને સરળતાથી મગજમાં बेस से बराबर जनरल टेक्स्ट बैकग्राउंड बॉर्डर बॉक्स लिस्ट ऑल सात કેટલા થાય 7 pila કેટલા હતા મેનો બાર 8 આ કેટલા હતા 7 બરોબર છે તમને પરીક્ષામાં એમ પૂછાય કે सीएसएस સ્ટાઇલ શીટ બનાવવામાં કેટલા બટનનો ઉપયોગ કરવામાં આવે છે તો તમે અહીંયા દેખી શકો જો સાત કેટલા સાત બટન છે કેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જરૂરથી દેખજો જનરલ ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ બોર્ડર બોક્સ લિસ્ટ ઓરલ બરોબર છે સિલેક્ટર તો આપણો કયો તો એચ વન હતો જ બરાબર છે એ બાળક છે હવે એને આપણે આજે મહેનત કરાવીશું બરાબર છે આ ટેક્સ્ટ એરિયામાં એની મહેનત આજે દેખાશે બરાબર છે તો બાજુમાં છે ટેક્સ્ટ તો ફોન્ટ ફેમિલી તમે દેખી શકો છો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ફોન્ટ ફે ફેમિલીમાં પહેલું લખ્યું છે કે અન અનસ્પેસિફાઈડ બરોબર જે જેનો મતલબ થાય છે અનિશ્ચિતતા શું થાય છે અનિશ્ચિતતા બરોબર છે વિદ્યાર્થી મિત્રો નીચે લખ્યું છે કે પ્રી પ્રિડિફાઈનેડ શું લખ્યું છે પ્રીડિફાઈનેડ જેનો મતલબ થાય છે પૂર્વ વ્યાખ્યાયિત શું થાય છે પૂર્વ વ્યાખ્યાય થાય છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ વધીશું બરોબર છે વિદ્યાર્થી મિત્રો પ્રી પ્રિડિફાઈનેડ આપણે ક્લિક ક્લિક કરીશું તો ત્યાં તમને સાન શેરીફ ફોન્ટ દેખાશે બરાબર છે જે અગિયારમાં ધોરણમાં આપણે શીખી શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો કે સાન સેરીફ ફોન્ટ કોને કહેવાય જે નીચે તમને એક વાક્ય આપ્યું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો એ વાક્ય પર તમે જેમ જેમ હું ફોન્ટ બદલીશ એમ એમ એ ફોન્ટ બદલાશે હું ટાઈમ્સ રોમન આપીશ કો તો કુરિયર ન્યૂ આપીશ બરાબર જેમ કે ટાઈમ્સ રોમન મેં આપ્યું છે તો તમે દેખી શકો છો કે ટાઈમ્સ રોમન એ ફોન્ટ બદલાયા છે કુરિયર ન્યૂ આપીશ તો તમે દેખી શકો છો વિદ્યાર્થી મિત્રો કુર કુરિયર ન્યૂ નામના એ ફોન્ટ દેખાય છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો હું ટાઈમ્સ ન્યૂ રોમન આપીશ ફોન્ટ વિથમાં તમે ડ્રોપડાઉન મેન્યુમાં દેખો છો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો તમે દેખી શકો છો નોર્મલ બોલ્ડ બો બોલ્ડર લાઇટર બરાબર તો હું બોલ્ડ નામના ફોન્ટ આપીશ બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમે નીચેના વાક્યમાં દેખી શકો છો કે હું એ બોલ્ડ ફોન્ટ આપીશ તો એ અક્ષરો બોલ્ડ થઈ જશે એ આખું વાક્ય બોલ્ડ થઈ જશે વિદ્યાર્થી મિત્રો તમે દેખી શકો છો એ ફોન્ટ વિથમાં આપણે બોલ્ડ કર્યું છે તમે આ ઇફેક્ટો તમે ધ્યાનમાં આપજો બરાબર છે જે આપણે એચ વન એચ વન નામના બાળકને આપણે મહેનત કરાવીએ છીએ અત્યારે બરાબર છે આગળ જઈએ તો ફોન્ટ સ્ટાઇલ ફોન્ટ સ્ટાઇલમાં નોર્મલ ઇટાલિક તો 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 વિદ્યાર્થી મિત્રો તમે હું ઇટાલી કરીશ તો એ અક્ષરો આડા થઈ જશે તમે દેખી શકો છો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કેસ નો ચેન્જ લોઅર કેસ અપર કેસ બરાબર તો હું કરીશ નો ચેન્જ કે મારે કોઈ ચેન્જ કરવો નથી બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા દેખી શકો છો એલાઇજમેન્ટ આગળ વધીએ તો એલાઇજમેન્ટ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તો એલાઇનમેન્ટના ડ્રોપડાઉન મેનુમાં લેફ્ટ રાઇટ સેન્ટરને છેલ્લે શું લખ્યું છે જસ્ટિફાઈડ જો તમે દેખી શકો છો વિદ્યાર્થી મિત્રો જસ્ટિફાઈડ જેમાં હું લેફ્ટ કરીશ તો લેફ્ટ જશે રાઈટ કરીશ તો રાઈટ જશે સેન્ટર કરીશ તો સેન્ટર તો આપણે રાખીશું સેન્ટર રાખીશું કયું રાખીશું સેન્ટર આપણે આગળ વધીએ કે કલર કે ફોન્ટનો કલર કયો આપ્યો છે તો આપણે રેડ રેડ કલર આપીશું તો નીચે તમે દેખી શકો છો કે અહીંયા રેડ કલર દેખાશે બરાબર છે તમારે તો એને સિલેક્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો તો એ ફોન્ટે તમે રેડ કલરના દેખી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે દેખી શકો છો અહીંયા આગળ વધીએ તો બેકગ્રાઉન્ડમાં જઈશું બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં કલર છે કલરનો બોક્સ દેખાય છે ત્યાં આપણે બેકગ્રાઉન્ડ કલર આપીશું ટેક્સનો કલર આપણે ઘાટો આપ્યો છે બરાબર છે એટલા માટે બેકગ્રાઉન્ડ કલર કલર આપણે આજે આછો આપીશું વિદ્યાર્થી મિત્રો તો આછો કલર આપીશું ઓકે કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે દેખી શકો છો બેકગ્રાઉન્ડ કલર ઇફેક્ટ આપી છે પછી બોર્ડર આવશે બોર્ડરમાં આપણે બોર્ડરના ડ્રોપડાઉન મેનુમાં ટોપમાં જઈશું જે હિડન સોલિડ ડોટેડ બરાબર બધી બોર્ડરો આપી છે જેમ જેમ હું સિલેક્ટ કરીશ એમ એમ તમને બોર્ડર દેખાશે આ સોલિડ છે ડોટેડ છે બરાબર છે બધી જ જાતની વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડરો તમે દેખી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો હું આજે ડોટેડ બોર્ડર આપીશ બરાબર વિદ્યાર્થી મિત્રો તમે દેખી શકો છો કે મેં ડોટેડ બોર્ડર આપી છે હવે આગળ આગળ વધીએ તો બોક્સ લિસ્ટ ને ઓરલ એ અત્યારે કામનો નથી આપણે તો અત્યારે એનો યુઝ નહીં કરીએ હા પણ પરીક્ષામાં એમ પૂછાય કે કેટલા બટનનો ઉપયોગ થાય છે તો સાત જ લખવાના નહીં લખવાના કે ચાર સિલેક્ટ કર્યા એટલે નહીં લખવાના આગળ વધીએ તો તમને મહેનત બાળક આપણે મહેનત કરાઈ છે તો એ મહેનત એને કરી કે નહીં એ આપણે દેખીએ તો આગળ હશે તમને દેખાય છે જનરલ જે આપણે પહેલું સિલેક્ટ કરેલું તેનું વર્ક એરિયા કશું બ્લેન્ક હતું એટલે કે ખાલી હતું બરોબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે દેખી શકો છો એને હોમવર્ક સારું એવું કર્યું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે દેખી શકો છો કે ફોન્ટ વિથ તમે દેખી શકો છો બોલ્ડ આપ્યા છે સ્ટાઇલ ઇટાલિક આપી છે બરાબર જે કલર રેડ આપ્યો છે બેકગ્રાઉન્ડ કલર આપ્યો છે એનો કોડ એનો કોડ બાજુમાં તમને આપ્યો છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આટલું બધું એને હોમવર્ક કર્યું છે હવે વિદ્યાર્થી મિત્રો એચ વન અહીંયા સામે તમે દેખી શકો છો એને આ હોમવર્ક કર્યું છે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે દેખી શકો છો હવે ઓકે આપીશું તો કમ્પોઝરની સ્ક્રીન પર અત્યારે કશું દેખાતું નથી હવે એને આપણે ડિકલેર કરીશું શું કરીશું ડિક્લેર કરીશું વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાનથી દેખી શકો છો કે આપણે ડિક્લેર કઈ રીતે કરી શકાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બોડી ટેક્સ આપ્યું છે બરોબર છે તમે બોડી ટેક્સ પર ક્લિક કરશો તો આપણે કયો બાળક સિલેક્ટ કરેલો તમે અહીંયા ધ્યાનથી દેખી શકો છો તો કયો બાળક હતો તો એચ વન હતો કયો હતો છ બા બાળકોમાંથી એચ વન સિલેક્ટ કરેલો જો એનું ડિક્લેરેશન આવી ગયું પહેલાં સિલેક્ટ કર્યું પછી પ્રોપર્ટીસ એટલે કે ગુણધર્મ એટલે કે આપણે એને મહેનત કરાવી બરાબર છે અને પછી એનું ડિક્લેરેશન કરી વિદ્યાર્થી મિત્રો તમે ડોટે બોર્ડર દેખી શકો છો બેકગ્રાઉન્ડ કલર દેખી શકો છો અને હવે અંદર જે ફોન્ટ લખીશું આપણે સ્કૂલનું નામ લખીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા દેખી શકો છો કે અરપી સાયન્સ સ્કૂલ મેં લખ્યું લખું છું બરાબર છે વિદ્યાર્થી મિત્રો જે રેડ કલરમાં લખાય છે શેમાં લખાય છે રેડ કલરમાં લખાય છે જે આપણે ફોન્ટનો કલર આપેલો વિદ્યાર્થી મિત્રો તમે દેખી શકો છો અહીંયા કે બોર્ડર કઈ હતી ડોટેડ હતી બેકગ્રાઉન્ડ કયું હતું તમે અહીંયા દેખી શકો છો કે બેકગ્રાઉન્ડ કયું હતું ગ્રીન આછો ગ્રીન કલર હતો અને રેડ કલરનું ફોન્ટ હતા વિદ્યાર્થી મિત્રો તમે દેખી શકો છો અહીંયા આપણું સી ડબલ એસનું પ્રેક્ટિકલ પૂરું થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો હું આશા રાખીશ કે તમને પ્રેક્ટિકલ સારું એવું આવડ્યું હશે અને જે પ્રશ્નો શીખવાડ્યા એ પણ યાદ યા હશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને બીજી નોંધ કે વિદ્યાર્થી મિત્રો હવે હું ઓનલાઈન ટેસ્ટ પણ બનાવીશ એ ઓનલાઈન ટેસ્ટ પણ તમે આપજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચલો ખૂબ ખૂબ આભાર તમારો વિદ્યાર્થી મિત્રો